જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરદસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. પાણી લેતી આવી નોટું તો સડેલું સડેલું મહેરબાની કરીને તું તારા બાપ ને ઘરે વહી જા, મારો ભાવ બગડે છે. આનું મોટું સડેલું હોય છે, તને હવે ઉપાધિ કરવામાં તમારી આઈરી. હું કાયમ દાંત કાઢીને ગામમાં ગમે હામા જાણે ની ગમે ની વાત મારી આરે કરે ને હું દાંત જ કાઢતી રહીશ. તમારા તને મજા આવે ને એ બનાય. દાંત કાઢ્યા છે ને તો આજ ખાવાનું ભાવશે મને. આ પાણી તમે મેગું તો હું લઈ આવી, તમે જઈ આવો. તું જા અહીંથી જા. દાંત કાઢી લે, એમાં જવાનું ભૂલી જા. આ અધગાંડું ભટકાણું છે, આનું હું કરું? બાપા બાપા હોય બાપા એ વિપલા. આ તારું પેટ તો જો, આ પેટ કોક જોઈ જાય ને તો કોક ને એમ લાગે કે આ જણ ને ડિલિવરી આવે એમ છે. એ ભાભી તારા આટા વઈ ગયા શું છે? તારી ડોહી 7 કિલો ની ગાઈડ થઈ છે. અરે અરે ગાઈડ 7 કિલો ની તો તો દવાખાને જાય ને અને ડોક્ટર એમ જ કહે કે આ તો કેન્સર ની છે અને ગાઈડ ફૂટી જાય અને તું મરી જાય. કેન્સર ની છે બાપા, કે ખારું દવાખાનું દેખાય ને એ વાત તું નથી. હવે દવાખાને ન જવાય, હવે રામ ના નામ લે, તું તો હવે થોડાક દી માં મરી જાય. આવું શું બોલે ભાભી? સાચું કહું છું. અરે એ તો ક્લિપ છે, તું દાંત કાઢે તું મરી જવાનો. હવે ગાઈડ ફૂટશે અને આખા શરીર માં ફેલાઈ જાહે અને નકરી રહોડિયું ફૂટશે અને ઘેર ચડી જાહે અને તારું પૂરું થઈ જાહે. આમ તો હવાર નો તને જ ઉગવતો હતો. કા
માર ભાભી ને કઈક મગજ ની દવા કરા ને માર ભાઈ. શું થયું? શું થયું નઈ, મને લાગે કઈક મગજ માં એને થઈ ગયું છે. પણ મોઢા માંથી તું બોલ તો ખબર પડે ને, તને કઈ તકલીફ પડી નથી? જિંદગી આખી હું તો સહન કરું છું, તમારે સહન કરવાની શું જરૂર છે? એ તમે સહન કરીએ ગો, અમારાથી સહન નથી થાય એમ બાપા. જો મને ભેગા થયા હતા, મારે છે 7 કિલા ની ગાંઠ પેટમાં કેન્સર ની. મેને વાત કરી તો દાંત કાઢવા માંડી. મેં કીધું સારું ડોક્ટર બતાડજે, તો હે તારી ગાંઠ ફૂટી જાહે, એમાંથી મોટો રોગ થાય. આવું કઈ પૂછાતા? માણા કઈ ખરા સમાચાર પૂછે? સારું દવાખાનું સીધે, આ તો દુઃખ ઉપર દાંત કાઢતી હતી. આમ રાજુભાઈ નો હાલે માર ભાઈ. શું કરવું વિપલા, એમાં આટો જ એક નથી. હવે હું એને ઘણું સમજાવું છું, પણ એના મગજમાં કઈ વાત જ નથી બેસતી. કરવું હું, તું કેમ કરું કે? દાંત એવા કાઢતી હતી મને, એમથી મારી એને ગાંઠ ફૂટી જાય. કઈક એને સમજાવ બાપ, સમજાવ કઈક એને. તું ઓપરેશન કરાવી નાખજે અને પાછો હાજો થઈ જા, હું એને સમજાવું છું. સમજાવજે, દાંત કાઢ્યા ને એનું મન બહુ દુખ લાગ્યું. કઈ વાંધો નહીં, ગાંડા ઉપર છે ને ખોટું ન લગાડવાનું હોય. ભલે ભલે, સમજાવી દેજે ને. અને સાટા પાણી નો બહુ પલર નહીં, તું ગમે. ભલે ભલે, આનું શું કરવું મારે? પછી છૂટું કરવાનું કે તું કે નથી જોતી, એ આવતી નોવત. પછી એના મા બાપ 2.5 લાખ રૂપિયા માગત. પછી તમે લોખી ના પેટ ના થઈ જાત, અને વેકરી ગામ માં તમારે હાલવાનો હક નો રહે. હવે બુદ્ધિ વગર ની તારામાં શરમ જેવો સાટો છે કે નથી? આવી દુખ ની વાતો ઉપર તને દાંત આવે છે? આમ વેતી ની થાય તો ગારામાં ઢોહળીસ. બાકી હગાઈ કૂટી ઈ હારું છે. વેતી ની થાળી આવી થી બે શરમી. મારે હે ને રાજુ બાપા પાસે જવું છે, ને બધી આના હે ને કારતુસ ની બધી વાત કરવી છે. જોવો તમે હવે. અરે આ ગાડી ની ફેસિલિટી ની તો તમને ખબર નથી. આ ગાડી માં વીમો આવે, ગાડી નો વીમો આવે, ને મારો હોતે વીમો આવે. ભગવાન કરે અને જલ્દી આ બધા વીમા પાકી જાય. સેના દાંત આવે છે આટલા બધા? વીમા પાકે એના મગજ નું દહી કરો ને, જાઉ વરસાદ નું મગજ નું દહી કરી નાખું. બાકી ભલે તને સારું લાગે કે ન લાગે, હું તારી મોટી માં થાવ તને આશીર્વાદ દઉં છું કે બધા વીમા પાકી જાય. જાવ ને રાજુ બાપા ને વાત તો કરવી જ પડશે. આવ્યું તો નથી કા સૂર્યા? તું કા બીજું? માં સૂર્યા એક વાત કહું? હા
ઓલે વલભાન છોડી યાર, તાર લફરું છે અને વલભાન ખબર પડી ગઈ છે એટલે તું ભાગતો ફરસ. તમને કોને કીધું? મન બધી ખબર. અને સૂર્ય એક વાત કહું, આ તો વલભાન ખબર જ પડી છે, એમાં વલભાન હાથમાં તું આવી ગયો હોય. પછી આમજો સાત આઠ જણા આવે અને તને મારે મારી મારીને આટકા ભાંગી નાખે, તારો લોટ બાંધી દે, વાળલે ત્યાં સુધી મારે, પછી મારીને વયા જાય ખાડામાં નાખી. તું લાશની જેમ પડ્યો હોય, પછી કોક જોઈ જાય, 108 ને ફોન કરે, પછી તને સિવિલમાં દાખલ કરે અને પછી બે પગ કાપવા પડે. અને આ તો મારપીટનો કેસ છે એટલે પોલીસ ફોજદારી થાય, તાર બાપને ખબર પડે, તારા બાપનો ગામા ખામા ફજે તો થાય, આબરૂ વહી જાય. હવે ડોશી આ બધી મનોવિજ્ઞાન તું મૂકી દે અને વૈદ્યનગર હમણાં સને આ સમજો આ લીંબોડી લઈને એને કાંટાવાળી ખોટી થી તમે હબોડી નાખીશ વૈદ્ય. હજી કહું છું હાથમાં આવતો લે નકર વાળ લે ત્યાં સુધી મારશે જાણે આમ. ડોશીએ તો પણ ગામમાં ઉપાડો લીધો છે, ક્યાંય હરખી ક્યાંય બેવાઈ નથી દેતી. આકડિયાને ઉધડું સણવા દઈ ને એટલે આ વાંધો પ્લાસ્ટર રાખી દીધું બહાર નું. શું કહો છો? આ ઓયડો સણો એમ આમ જો ને પ્લાસ્ટર રહી ગયું, ઉધડું દીધું તો 10,000 માં. ઓમે તમારી હે ને જિંદગીમાં ધૂળ પડી છે, આ તો ઠીક કડિયાએ કામ કર્યું છે, બિચારો એનો વાંક નથી. રાજુ બાપા આમ નો હોય સમજાવી દેવાય તમારી બાયડી ને, તો ગામમાં કોઈ કઈ બોલતું નથી એટલે મનમાં હું સમજે ગામ વીજળી ના બાપ નું છે. શું થયું? હું સવારે પડી ગઈ ગાડી શીખતી હતી, તેમાં મારા પગમાં મને લાગ્યું થોડું છોલાણું છે, તો કોઈ માણસ દુખી થતો હોય તો આપણે શું કહેવાય? હા ના દુખમાં ભાગ લેવાય, આશ્વાસન દેવાય ને. તો તમારી બાયડી દાંત કાઢી કાઢીને આજે મારી ઠેકડી ઉડાડી, મને મનમાં આવે એમ બોલી, માથે જતા મને એમ કે ખારું થયું તારા પગમાં ખાલી છોલાણું જ છે, નકર તું આવી રીતે પડી હોય તને હરી આવવા જોઈ, તને પ્લાસ્ટર આવવો જોઈ. આજ તો મારો પગ ભાંગેલો હતો ને રાજુ બાપા, એટલે મેં લેટ ગો કરી નાખ્યું. બાકી તમારી બાયડીને સમજાવી દેજો બીજી વાર કે ગામમાં ભેગી ન થાય, ઉંમરનો જરાય માન નહીં રાખું અને ફડાકા ભેગી ચાર ગલગોટિયા ખવડાવી દઈશ. હા આમ હોય હાઉ આ વાંધો નહીં, જાઓ મેં ને સમજાવીશ. સાની રહી જા, બાર તો નીકળું ન થાતો, અહીંયા વાળે આવ્યો તો સીધી ફરિયાદ આવી આ ડોહી ની. કાઢો હા. કેમ છે ભાઈ? સારું છે તમને? ક્યાં ભાઈ મારે સારું છે. પેટમાં ગાંઠ કેમ છે? હજી ક્યાં ભાઈ મેળે આવ્યું ગાંઠ, હજી એમને એમ છે. ઓહો, ક્યાંય સારું દવાખાનું જડતું નથી અને ગમે તે દવાખાને જાવ તો કે હજી મોટી ગાંઠ થવા દો. હવે તો એનો બાપ આમાંય હમાતી નથી, બોલ આમાં નામાં ફૂટી જાય એવું લાગે છે. તું એ વીજળી ગોઈને કે મને શું કીધું? અરે મને ભેગી થઈ ને મેં કીધું ભાભી તારી ગાડી નો વીમો પાકી જાય, તારો વીમો પાકી જાય એવી રીતે બોલવા મળી. સોયણી વાળા પાસે કયો સોયણી વાળો? રાજ્યો અત્યારે ને અત્યારે તું રવિડા ખાયો ખાજા બરાબર, મને તો ભેગો થયો તો મેં તો કીધું આ ડોશી ના તું ટાંગા જ ભાંગી નાખજે, અહીંયા ગાયઠું થઈ છે અને માથે જતા દાંત કાઢે છે લે અમારા. તઈ જાવ જા, કઈ જ દઈ ગયે ડોશી ના ટાંગા ભાંગી નાખે. ક્યાં કોયલ ક્યાં બોલે છે? રાજુ બાપા હા મારી વાત એક સાંભળો, જો બીજું તમારે સમજાવી દેવા હોય તો સમજાવી દેજો, નકર મજા નહીં આવે. તારું હું ઉખેડી લીધો? ઉખેડવાની ક્યાં કરો છો? ગામમાં ક્યાં હાલવા જેવા નથી રેવા દીધા, બધાને કેતા ફરે છે કે સૂર્યાની ઓલી ઓલી એને રફલું છે, હમણાં એના પગ ભાંગી નાખશે, ઓલા આવીને મારશે, ગામમાં આબરૂ વહી જાય છે, આવી બધી કરવાની ક્યાં જરૂર છે? તારી વાત તું કરી તો બેટો, મારું આ ડોહી નું કરવું હું. સૂર્યા તું ઉપાધિ નો કર, હું એને સમજાવી દઈશ અને છે ને એનું બોયલું તારે નો મગજમાં લેવાય, કેમ કે મગજ એનામાં નથી.
પણ મગજ નથી તો આટલું બધું પેલા કેમ વિચારી લે છે કે તારી એટલે આ બધું થવાનું છે? એ જ વિચાર્યા જેવું છે ને. તો તારી માની હોરી બેઉ આ તાળા દીધા છે, ખુલતું નથી કાઈ. તારો બાપ એલા ઈ કે ગાંગો પાસો ગયો હશે, પણ તારા ભાઈ માય બુદ્ધિ નથી ને તમારા માય બુદ્ધિઓ નથી. ફોન કરને, એને ફોન નો કરવાનો હોય અને આવશે એના કામ થી ક્યાં ગયો હશે, અને તમારે બહુ ઉતાવળ હોય ને તો જાવ રિક્ષા બાંધીને વયા જાવ. ઈ ડોબા જેવાને એને ખબર નો પડે કે એના બનાવીને કેટલી તકલીફ છે. અત્યારે એના બાપ ની ઘરે કે અહીંયા જવાની જરૂર હતી? એ પણ એના બનાવીને ખાવાની ખબર પડે છે? આસરને કુસળ ખાઈ બુડાય છે. મૈરી તે તો લીંબુ નાખી નાખી લીંબુ ખાવ, ખાટું ખાવ, ખાટું ખાઈ ખાઈ કઈ રે 8 કિલાની ગાઈટ. એમ નહીં, તમને જ તારો ભાઈ ને ફોન કર, તારા ભાઈ ને ફોન કર, આમાં કઈ નાખવાની ખબર પડે છે? આ એમ નમ નથી આલતું. એ ભાઈ હું ગુડી દે છે ને 5-5 રૂપિયા, તું એને બોલાય જલ્દી. બોલાવો બોલાવો છે નહીં, બરોબર શાંતિ રાખો, ઈ આવશે એના કામ પતાવી અને ઉતાવળ હોય ને તો વઈ જાવ જાવ. કે તો મારી ગાય થાય ઢગલો થઈ જાય એઠે. એ ભલે થઈ જાય તો હે ને ગોંગલાયા. એ તારો ભાઈ ગયો તેલ લેવા, તારા ભાઈ ની ગાડી ગઈ તેલ લેવા, તું જા તેલ લેવા, હું રિક્ષા બાંધી દવાખાને વઈ જાય. જાવ અને પાવર તો જો, હજી પંખા વગર ની સાયકલ એની પાસે નથી અને પાવર નો પાર નહીં. આવી જા. હોય ઉભી થા તો દાંત હું કાઢીશ. તને કહું છું સેના દાંત કાઢો સેમ કહું. મારી વાત સાંભળો, ભાઈનો ફોન હતો કે રાતે બાને પેટમાં ગોટો સડ્યો, દવાખાને લઈ ગયા અને બા મરી ગયા. એટલે બોલ, મારી મા મરી ગઈ છે ને દાંત કાઢે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિજુડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. શ્રી માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ.